ગતિશીલ ગુજરાતની વર્ણી વાસ્તવિકતા ભરૂચના જંબુસના વેડજ ગામના ચમારિયા વર્ગના છાત્રોને પાણીમાં ઉતરીને સારાએ જવું પડે છે. જંબુસરનું વેડજ ગામ તાલુકામાં બીજા નંબરની વસ્તી ધરાવતું ગામ છે. હવેલી ટપ્પા વિસ્તાર એટલે ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણી શકાય છે, છતાં વિકાસનો અભાવ જોવા મળી રહ્યો છે. પ્રજાનો કોઈ વિકાસ થયેલ જોવા મળતો નથી. વેડજના ચામરિયા મગલિયા વાઘાના વિદ્યાર્થીઓ ચોમાસામાં કેળ અને ગોઠણસામાં પાણી ઉતરી વેડજ ગામની પ્રાથમિક શાળામાં શિક્ષણ મેળવવા જાય છે. વાઘામાં રહેતા મધ્યમ વર્ગીય પરિવારો 21મી સદીમાં હાડ મારી ભર્યું જીવન જીવી રહ્યા છે. વિદ્યાર્થીઓ દૂધ ડેરીમાં દૂધ ભરનાર પશુપાલકો નોકરિયાત વર્ગ કંપનીમાં કામ કરતા વર્કરો રાત મધરાત પ્રસૂતિ હોય કોઈનું મૃત્યુ થયું હોય બીમાર હોય ત્યારે માર્ગના અભાવે ભૂરી જનતાને ઘણું સહન કરવું પડે છે. તંત્ર દ્વારા માર્ગનું નિર્માણ નહીં કરવામાં આવે અને આ જ પરિસ્થિતિ રહેશે તો લોકોએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. યાકુબ પટેલ, ચેડેશ ટીવી, ભરૂચ. મારું નામ કૈલાસબેન છે. અહીંયા આગળ પાણીની સમસ્યા એટલી બધી છે ને તો દર વખતે મારે ભેંસો વેચી દેવી પડે. આ જે વરસાદ પડે ને ત્યાં આગળ વેચી દેવી પડે. મારે ભેંસનું દૂધ ભરવા જાતે જવાનું, ચાલ લાવવાની પાણી મેં, અને પાણી મેં ચાલ લાવવાની તો એરું જજર ગમે તે સાપ એવું હોય ને તો એ બહુ બીક લાગે છે. તો અંદર આવે ને તો ચાર હોય નાખી નાખવું પડે એટલું અહીંયા આગળ પાણી ભરાઈ જાય છે. તે 3 દિવસથી નોકરી હોય નહીં જ્યાં અમારા ઘેરથી તે તો એ સુપરવાઇઝર મને કાઢી મૂક્યા. તો કાલે જયા તો વર્કર મળી લઈ લીધા પણ તો એ સુપરવાઇઝરની નોકરી જતી રહી. અને આ છોકરાને નિહારમાં 3-4 દિવસથી ઘેર જ છે. ઘેર લેસન કરીએ તે તો એ નિહાર તો જવું જ પડે ને. તે નિહાર તો એ મોકલી લે તો એ પલ્લીને જાય, ચોપડાએ પલ્લીને તો પંખે એનું કહીએ. એટલી બધી સમસ્યા છે અમારા પાણીની. દર વખતે આવું થાય જ છે ને. દર વખતે મારે ભેંસો વેચી દેવી પડે ને આ પાણી જતું રહે એટલે પાછું લાવું બીજી જ્યારે હોય ત્યારે અમારે ભેંસો વેચી દેવી પડે. અને આ મોંઘી બહુ થઈ જાય તોય લાવવી પડશે. હવે દર વખત એવું થાય ચમાવું આવે ને ત્યારે મારે વેચી જ દેવી પડે. આવું આ રોડને તો કેટલા વખત હું તો કહેવું હોય રિહોય ને હોય કેટલાય દોક નાહી જાઉં કે તમારો રોડ નહીં મારે તો રહેવું હોય નહીં. તે કેટલાય દોક પિયર હોય નાહી જાઉં આ રોડ હતું તો હું રહેતી.